સમગ્ર દેશ અને રાજ્યની સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી રસીકરણ અભિયાનના બીજા તબક્કા વર્ષથી વધુ વયના તેમજ વર્ષ સુધીના લોકોને રસી આપવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં આશરે બે લાખથી વધુ લોકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોરોના કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગેની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ એન દવેએ કહ્યું હતું કે કોરોના સંક્રમણને નાથવા સર્વેલન્સની કામગીરી ઝડપી કરાશે બીમારીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરનાર પિસ્તાલીસ થી ઓગણપચાસ વર્ષના લોકોને રસી આપવામાં આવશે શહેરી ભાગોમાં ખાસ સ્ક્રીનિંગ અને રસીકરણ ઝડપી કરવા સૂચના અપાઈ છે રસીકરણ માટે સરકારી દવાખાના ખાનગી હોસ્પિટલો જેવા સ્થળો ઉપર જઈને અથવા કોવિડ ઓગણીસ પોર્ટલ આરોગ્ય સેતુ એપ મારફતે ઓનલાઈન નોંધણી કરી શકાશે આવતીકાલથી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં પંદર સરકારી હોસ્પિટલો અને દસ ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે તબક્કાવાર તમામ સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે અને રસી આપવામાં આવશે